વર્તમાનપત્રોમાં જાહેરાત આપવા માટેનો નમૂનો સમાજ સુરક્ષા ખાતું ગુજરાત સરકાર ગુજરાત રાજ્ય વિકલાંગ નાણાં અને વિકાસ નિગમ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકાર દ્વારા ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન ખાતે સ્થાપવામાં આવેલ દિવ્યાંગજન સશક્તિકરણ કેન્દ્ર દ્વારા રૂરલ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થાના સહયોગથી શ્રી જૂની વિદ્યા વિહાર જૈન દેરાસરની પાછળ જિલ્લા બનાસકાંઠા ખાતે ઉદ્યોગ સાહસિકતાના વિષય ઉપર નવમી માર્ચ બે હાજર ત્રેવીસ થી અગિયારમી માર્ચ બે ત્રેવીસ એમ કુલ ત્રણ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું દાતા ખાતે અમારી સંસ્થા દ્વારા આવી પ્રથમ તાલીમ યોજવામાં આવી હતી આ તાલીમમાં કુલ ત્રીસ દિવ્યાંગજનોએ ભાગ લીધો હતો કાર્યક્રમના વિષયની સંક્ષિપ્ત માહિતી તાલુકો એક આદિવાસી વિસ્તાર છે જેથી અહીં આવી તાલીમ વિશે લોકોમાં બહુ સમજ ન હતી આ તાલીમ આપવાનો મુખ્ય ઉદ્દેશ્યથી વ્યાંગજન પોતે આત્મનિર્ભર બને અને સમાજની મુખ્ય ધારામાં એ પણ ચાલી શકે અને પોતાની એક નવી ઓળખ ઉભી કરી શકે તેમણે બાપડા બિચારાની જ્યારે સમાજ ન જુએ તે પણ પોતે એક સફળ વ્યવસાય કરી શકે છે તેમનામાં પણ આવડત છે બસ જરૂર છે તેમને બહાર લાવવાની અને હિંમત આપવાની સરકારશ્રીની વિવિધ ઉપયોગી યોજના અને ઉદ્યોગ માટે પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરી શકાય અને એક સફળ ઉદ્યોગ સાહસિક કેવી રીતે બની શકાય તેની માહિતી આપવામાં આવી હતી આ તાલીમના પ્રોગ્રામ ચીફ કોઓર્ડિનેટર શ્રી હિતેશકુમાર રાણા દ્વારા ઉદ્યોગ સાહસિકતાના વિષય ઉપર તાલીમ આપવામાં આવી હતી શ્રી સલીમભાઈ કાલેટ તાલીમાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના સમાજ સુરક્ષાના પ્રતિનિધિ શ્રી ભવાનીભાઈ જોશી હાજર રહ્યા હતા સમાજ સુરક્ષાની વિવિધ સરકારી યોજનાઓ અને ધંધા રોજગાર લક્ષી માહિતી આપવામાં આવી હતી દિવ્યાંગજનોને પડતી તકલીફો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેમને સરકાર દ્વારા બને તેટલી મદદ મળે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું શ્રી સોનસેરા આમીનભાઈ દ્વારા દિવ્યાંગજનોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું જેથી તે સમાજની મુખ્ય ધારામાં ચાલી શકે અને પોતે આત્મનિર્ભર બની શકે